नमस्ते वाला विद्यार्थी मित्रों, यूनिट नंबर 6 व्हाट इज दिस। हूँ आशा राखू छू गया वीडियो में जे होमवर्क आप्यू ते हवे तमे करी लीधु हशे। हवे आपणे अभ्यास में आगळ वधीए। पेज नंबर 23। गया वीडियो में आपणे प्रश्नोना उत्तर कई रीते लखवा ते शीख्या। हवे आपणे प्रश्नार्थ वाक्य केवी रीते बनावा ते शीखवानुं छे। चलो आपणे जोईए प्रश्नार्थ वाक्यो बनावी लखो। प्रश्नार्थ वाक्यो बनावी लखो। अहीं आपणने एक एक्जाम्पल आपेलू छे। धेट इज अ केट। धेट एटले पेली, इज एटले छे, अ केट एटले बिलाड़ी। पेली बिलाड़ी छे। आपणे अहीं प्रश्नार्थ वाक्य बनावाना छे। प्रश्नार्थ वाक्य बनावाना छे। आपणे प्रश्न पूछवो छे तो सौ प्रथम आपणे इज लखीशुं। आई एस इज। फरजियात पेलो लेटर कैपिटल करवानो छे, बाकीना बधा ज लेटर स्मोल करवाना छे। इज त्यारबाद अहीं आपणे धेट आप्युं छे तेथी धेट लखवानुं। जो धीस आप्युं होय तो धीस लखवानुं। इज धेट अ केट। अ केट। इज धेट अ केट। इज एटले छे, धेट एटले पेली, अ केट एटले बिलाड़ी। શું પેલી બિલાડી છે? આપણે અહીં પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તેથી ફરજિયાત પાછળ વાક્ય પૂરું થાય એટલે પ્રશ્નાચિહ્ન ફરજિયાત મેકવાનો છે। ધેટ ઇઝ અ કેટ, પેલી બિલાડી છે। આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે ઇઝ ધેટ અ કેટ, શું પેલી બિલાડી છે? ધીસ ઇઝ અ કપ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ કપ એટલે કપ। આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, આપણે સૌ પ્રથમ શું લખીશું? આઈ એસ ઇઝ, પહેલો લેટર કેપિટલ, બાકી બધા જ લેટર સ્મોલ કરવાના છે। ઇઝ ત્યારબાદ ધીસ અ કપ, ઇઝ ધીસ અ કપ, પ્રશ્નાચિહ્ન ફરજિયાત મેકવાનો છે। આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ તેથી ફરજિયાત પ્રશ્નાચિહ્ન મેકવાનો છે। ધીસ ઇઝ અ કપ, આ કપ છે। ઇઝ ધીસ અ કપ, શું આ કપ છે? ત્યારબાદ ધેટ ઇઝ અ લાયન, ધેટ ઇઝ અ લાયન, ધેટ એટલે પેલો, ઇઝ એટલે છે, અ લાયન એટલે સિંહ, પેલો સિંહ છે। આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, સૌ પ્રથમ આપણે શું મેકીશું? આઈ એસ ઇઝ, ઇઝ ત્યારબાદ ધેટ અ લાયન, પાછળ ફરજિયાત પ્રશ્નાચિહ્ન, ઇઝ ધેટ અ લાયન, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલો, અ લાયન એટલે સિંહ, ધેટ ઇઝ અ લાયન, પેલો સિંહ છે। ઇઝ ધેટ અ લાયન, શું પેલો સિંહ છે? આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે ફરજિયાત છે એટલે પ્રશ્નાચિહ્ન મેકવાનું છે। ત્યારબાદ થર્ડ, ધીસ ઇઝ એન એન્ટ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, એન એન્ટ એટલે કીડી। આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે સૌ પ્રથમ શું મેકીશું? આઈ એસ ઇઝ, પહેલો લેટર કેપિટલ, બાકીના બધા સ્મોલ, ઇઝ ત્યારબાદ ધીસ એન એન્ટ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઇઝ એટલે છે, ધીસ એટલે આ, એન એન્ટ એટલે કીડી, આ કીડી છે, શું આ કીડી છે? ત્યારબાદ ધેટ ઇઝ અ બેટ, ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, અ બેટ એટલે બેટ, પેલું બેટ છે। આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, પ્રશ્નાર્થ આપણે પ્રશ્ન પૂછવો છે એટલે સૌ પ્રથમ શું મૂકીશું? આઈ એસ ઇઝ, ત્યારબાદ ધેટ, ધીસ આપ્યું હોય તો ધીસ લખવાનું, ધેટ આપ્યું હોય તો ધેટ લખવાનું, ઇઝ ધેટ અ બેટ, પાછળ પ્રશ્નચિહ્ન, પ્રશ્નવાક્ય બનાવી છે તેથી પાછળ પ્રશ્નચિહ્ન મેકવાનું, ધેટ ઇઝ અ બેટ, પેલું બેટ છે, ઇઝ ધેટ અ બેટ, શું પેલું બેટ છે? ધીસ ઇઝ અ કબ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ કબ એટલે સિંહનું બચ્ચું, આ સિંહનું બચ્ચું છે। આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે પ્રશ્ન શાના વડે પૂછશું? આઈ એસ ઇઝ, ઇઝ ધીસ અ કબ, પાછળ પ્રશ્નચિહ્ન, ઇઝ ધીસ અ કબ, ઇઝ એટલે છે, ધીસ એટલે આ, અ કબ એટલે સિંહનું બચ્ચું, ધીસ ઇઝ અ કબ, આ સિંહનું બચ્ચું છે, ઇઝ ધીસ અ કબ, શું આ સિંહનું બચ્ચું છે? ત્યારબાદ
ધેટ ઇઝ એન એપલ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, એન એપલ એટલે સફરજન. આ સોરી પેલું સફરજન છે. સૌ પ્રથમ આપણે શું મૂકીશું? આઈ એસ ઇઝ, ત્યારબાદ ધેટ. ઇઝ ધેટ એન એપલ પાછળ પ્રશ્ન ચિહ્ન. ઇઝ ધેટ એન એપલ, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલું, એન એપલ એટલે સફરજન. ધેટ ઇઝ એન એપલ, પેલું સફરજન છે. ઇઝ ધેટ એન એપલ, શું પેલું સફરજન છે? ત્યારબાદ ધીસ ઇઝ અ પોટેટો. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ પોટેટો એટલે બટાટું. આ બટાટું છે. આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. સૌ પ્રથમ આપણે શું મૂકીશું? આઈ એસ ઇઝ, ત્યારબાદ ધીસ. ઇઝ ધીસ અ પોટેટો પાછળ પ્રશ્ન ચિહ્ન. ઇઝ ધીસ અ પોટેટો. ઇઝ એટલે છે, ધીસ એટલે આ, અ પોટેટો એટલે બટાટું. ધીસ ઇઝ અ પોટેટો, આ બટાટું છે. ઇઝ ધીસ અ પોટેટો, શું આ બટાટું છે? ધેટ ઇઝ અ બોટ. ધેટ એટલે પેલી, ઇઝ એટલે છે, અ બોટ એટલે હોડી. પેલી હોડી છે. આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. સૌ પ્રથમ આપણે શું મૂકીશું? આઈ એસ ઇઝ, ત્યારબાદ ધેટ. ઇઝ ધેટ અ બોટ પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધેટ અ બોટ, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલી, અ બોટ એટલે હોડી. ધેટ ઇઝ અ બોટ, પેલી હોડી છે. ઇઝ ધેટ અ બોટ, શું પેલી હોડી છે? ધીસ ઇઝ અ કાઇટ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ કાઇટ એટલે પતંગ. આ પતંગ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. સૌ પ્રથમ આપણે શું મૂકીશું? ઇઝ, આઈ એસ ઇઝ, પહેલો લેટર કેપિટલ, બાકીના બધા જ લેટર સ્મોલ કરવાના છે. ઇઝ, ત્યારબાદ ધીસ. ધેટ હોય તો ધેટ લખવાનું, ધીસ હોય તો ધીસ લખવાનું. ઇઝ ધીસ અ કાઇટ પાછળ પ્રશ્ન ચિહ્ન. ઇઝ ધીસ અ કાઇટ, ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે. હવે પ્રશ્ન પૂછવાનો છે. ઇઝ ધીસ અ કાઇટ, શું આ પતંગ છે? ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ એટલે પેલો, ઇઝ એટલે છે, એન એલિફન્ટ એટલે હાથી. પેલો હાથી છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌ પ્રથમ આપણે આઈ એસ ઇઝ, ત્યારબાદ ધેટ એન એલિફન્ટ પાછળ ફરજિયાત પ્રશ્ન છે. ઇઝ ધેટ એન એલિફન્ટ, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલો, એન એલિફન્ટ એટલે હાથી. ધેટ ઇઝ એન એલિફન્ટ, પેલો હાથી છે. ઇઝ ધેટ એન એલિફન્ટ, શું પેલો હાથી છે? ધીસ ઇઝ અ બુક. આ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ બુક એટલે પુસ્તક. આ પુસ્તક છે. સૌ પ્રથમ આપણે આઈ એસ ઇઝ મૂકીશું. ઇઝ, ત્યારબાદ ધીસ. ઇઝ ધીસ અ બુક પાછળ પ્રશ્ન ચિહ્ન. ઇઝ ધીસ અ બુક, ઇઝ એટલે છે, ધીસ એટલે આ, અ બુક એટલે પુસ્તક. ધીસ ઇઝ અ બુક, આ પુસ્તક છે. ઇઝ ધીસ અ બુક, શું આ પુસ્તક છે? ત્યારબાદ લાસ્ટ, ધેટ ઇઝ અ પેન. ધેટ એટલે પેલી, ઇઝ એટલે છે, અ પેન એટલે પેન. પેલી પેન છે. સૌ પ્રથમ આઈએસ મૂકીશું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. ઇઝ ઇઝ, ત્યારબાદ ધેટ અ પેન. ઇઝ ધેટ અ પેન પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ એટલે છે, ધેટ એટલે પેલી, અ પેન એટલે પેન. ધેટ ઇઝ અ પેન, પેલી પેન છે. ઇઝ ધેટ અ પેન, શું પેલી પેન છે? તમારે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખવાના છે. હોમવર્કમાં તમારે પણ મિત્રો પેજ નંબર 23 પ્રશ્નાર્થ વાક્યો ફોરલાઇન બુકમાં પણ લખવાના છે અને અહીં આ પ્રાઇમર બુકમાં પણ પૂરવાના છે. હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.